સીમિત શું છે અને અસીમિત શું છે જ્યારે આપણે સીમિત એમ કહીએ છીએ ત્યારે આપણે સમગ્ર નંબર સિસ્ટમની વાત કરીએ છીએ ગણિત એટલે કે એકથી લઈને કોઈ જાણતું નથી છેલ્લો નંબર કયો છે કારણ કે આપણને છેલ્લો નંબર ખબર નથી આપણે કહીએ છીએ અસીમિત સીમિત એટલે આપણે ગણી શકીએ જે આપણે ગણી નથી શકતા આપણે કેલ્ક્યુલેટર બનાવ્યા જે કેલ્ક્યુલેટર ના ગણી શક્યું તો આપણે કમ્પ્યુટર બનાવ્યા જે કમ્પ્યુટર નથી ગણી શકતું તેની માટે આપણે સુપર કમ્પ્યુટર બનાવ્યું પરંતુ નંબર સિસ્ટમ ત્યાં પૂરી નથી થતી એ ચાલ્યા જ કરે છે ભલેને તમે સુપ્રીમ કમ્પ્યુટર બનાવો તો પણ તમે ખરેખર ગણી નથી શકતા એ ચાલ્યા જ કરે છે તેથી આપણે એમ કહીએ છીએ કે એવું કંઈક છે જે અસીમિત છે મૂળભૂત રીતે આપણે એમ કહીએ છીએ કે એવું કંઈક છે જે આપણી પકડથી બહાર છે આપણે અનંતને કોઈ પ્રકારના નંબર તરીકે નથી ઓળખાવતા આપણે એ વાત કરી રહ્યા છે કે જે આપણી પકડથી બહાર છે આપણે તે અનંતની વાત કરીએ છીએ અનંત એ કોઈ કોઈ પ્રકારનો ખૂબ મોટો નંબર નથી એ કોઈ નંબર નથી ખરેખર તે નંબર સિસ્ટમની પણ બહાર છે શૂન્ય પણ નંબર સિસ્ટમની બહાર છે પણ આપણે અપનાવ્યું આપણે શૂન્યને અપનાવ્યું કારણ કે આપણે આપણી આંગળીઓની સંખ્યાથી આગળ વધી શકીએ તેમ નહોતા તેથી આપણે અપનાવ્યું તમે જાણો છો રોમનોનું ગણિત શાસ્ત્ર કેટલું વિચિત્ર હતું તમે નથી જાણતા તમને રોમન નંબર સિસ્ટમ ખબર છે તમે બસો સુધી ગણો એમાં તો જાણે કે ગાંડા થઈ જાઓ તો ભારતીયો એવી સિસ્ટમ લઈને આવ્યા જે તમે અપનાવો બાકી તમે આંકડાઓમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાઓ તમે નંબર પદ્ધતિને અનુરૂપ ન હોય તેવું કંઈક અપનાવશો જે નંબર સિસ્ટમને સમાદર કરે તે છે શૂન્ય ના આ ગણિતના ચાહકો નથી આ બધા ભારતીયો છે રાષ્ટ્રવાદ વિકાસ કરી રહ્યું છે તો અનંત આપણે વિચારતા હતા કે અનંતનું શું કરવું પછી ભારતીય યોગીઓએ એક રસ્તો શોધ્યો તેઓએ પોતાનો હાથ આ રીતે રાખ્યો જ્યારે જીવનનો અનુભવ અસીમિત થઈ જાય છે તેઓએ જોયું અને તેમણે શોધ્યું કે તેમની પોતાની ઊર્જા આ રીતે ફરી રહી હતી તેથી જ્યારે પણ તેઓ અમર્યાદિત બની ગયા તેમની ઉર્જા પ્રણાલીએ આ પ્રકારની પેટર્ન લીધી તેથી આને તેઓએ એક પ્રતીક બનાવ્યું કે જેનો કોઈ નંબર જ નથી અથવા જે નંબર સિસ્ટમની બહાર છે તેથી આજે તમે તેનો ઉપયોગ અનંત અથવા અનંત પ્રકૃતિના સંકેત તરીકે કરી રહ્યા છો અને આર્બરસ પણ કહેવામાં આવતું હતું કે જેમાં એક સાપ આખો વીંટળાઈ જાય છે અને જાણે પોતાની જ પૂછ ખાઈ રહ્યો હોય તો તે આમ બને છે અનંતનું એક પ્રતીક તેનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે તેનું અસ્તિત્વ છે તેનું આપણી ઉર્જા અને આપણા અનુભવમાં અસ્તિત્વ છે જ્યારે આપણે અસીમિત બની જઈએ છે ત્યારે આપણી ઉર્જાઓ આ રીતે ફરે છે બાકી પછી તેઓ આ રીતે ફરતી હોય છે એક સ્પ્રિંગની જેમ એક સ્પ્રિંગ યોગિક સિસ્ટમમાં અથવા તો આ સંસ્કૃતિમાં સંસાર તરીકે ઓળખાય છે સ્પ્રિંગ એ એક અનંત પ્રક્રિયા છે તે સતત બસ ચાલ્યા જ કરે છે અને તેની પ્રકૃતિ વર્તુળ છે એનો અર્થ એ છે કે કોઈક રીતે તેને નિયંત્રિત કરી શકાય છે તે નિયંત્રણની અંદર તે બસ આમ ને આમ ને આમ ચાલ્યા કરે છે અને આ જ રીતે લોકોને તમારી માટે અપેક્ષા હોય છે તેઓ ઈચ્છે છે તમે થોડી દોડાદોડી કરો તેમાં વાંધો નથી જ્યાં સુધી તમે થોડા નજીક હો અને દોડાદોડી કરતા હો તમે સત્ય નિષોધમાં આ રીતે જવા માંગો છો ના તમારો સંસાર તમને મંજૂરી નહીં આપે તેથી જ દુનિયામાં તમે ધૂમ્રપાન કરો તમે મદ્યપાન કરો તમે સંબંધો રાખો તેઓને વાંધો નહીં હોય પણ જો તમે એમ કહો કે હું ગુરુ પાસે જવા માંગુ છું ખરાબમાં ખરાબ સૌથી ખરાબ પ્રતિકાર આવશે કારણ કે તેઓ જાણે છે કે તમે આમ જવા માંગો છો તમે હવે આ ચક્કરથી કંટાળી ગયા છો તમે આમ જશો તો તેઓ પણ આમ આવશે પણ જેવી તમે આમ જવાની શરૂઆત કરશો તમે ખોવાઈ ગયા છો તેઓ માટે આધ્યાત્મિક પ્રક્રિયાનો મતલબ એ નથી કે તમે ક્યાંક ભાગી જાઓ કારણ કે ભૌગોલિક રીતે તમે જ્યાં રહેવાનું પસંદ કરશો તે તમારા જીવનની ગુણવત્તા નક્કી નથી કરતું તમે ભલે ઘરે જીવો કે આશ્રમમાં જીવો તમે કાં તો મુક્ત હો કાં તો ફસાયેલા રહો બંને રીતે તો ભૂગોળ નક્કી નથી કરતું તે તમારા જીવનની અંદરની ગતિ છે તે કઈ રીતે ગતિ કરી રહી છે સ્પાઇરલ રીતે કે પછી તે સાચા પ્રકારના લૂપમાં છે કે તે અનંત તરફ આગળ વધી રહી છે જો તમે જીવનની આ પ્રક્રિયાના દરવાજા ખુલ્લા રાખો તો તે કુદરતી રીતે જ આગળ વધશે કારણ કે અનંત સંભાવનાઓ ખુલ્લી છે સમગ્ર જીવન જે આ બ્રહ્માંડમાં છે તે તમારી માટે ઉપલબ્ધ છે એકવાર તમે તમારી ઉર્જાને અનંતના ગિયરમાં નાખો જીવન બદલાઈ જશે સંપૂર્ણ રીતે બદલાઈ જશે અમે અનંતનું એક પ્રતીક મૂકીશું આ અનંતનું પ્રતિક આ કોઈ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું સામાન્ય પ્રતિક નથી તેવું ખરેખર બને છે તમારે બીજાના માથા ઉપર પોતાનો હાથ મૂકવાની જરૂર નથી કારણ કે કોણ જાણે છે તમે કદાચ ભસ્માસુરનો અવતાર પણ હોઈ શકો તો તમારે આમ કરવાની જરૂર નથી પણ ખરેખર હું તમને નહીં કહું કે ક્યાં પ્રયત્ન કરવો પણ કોઈનું મગજ એક ચોક્કસ સ્થિતિમાં હોય અને જો તમે તમારો હાથ આમ પકડો તો તમે જોશો કે ઉર્જાઓ આ રીતે વહી રહી છે હું તમને નહીં કહું કે ક્યાં જેથી તમે દરેક સાથે જઈને આવી વસ્તુઓ ન કરી શકો તો આ એવું કંઈ નથી જે આપણે બનાવ્યું છે તે ઊર્જાઓનો એક કુદરતી ક્રમ છે જ્યારે જીવનનું મર્યાદિત પરિમાણ અસ્તિત્વની અનંત પ્રકૃતિને સ્પર્શે છે ત્યારે તે આમ ફરે છે ઊર્જા પ્રણાલીનું શરીરને કાર્યરત રાખવા માટે મર્યાદિત હોવું જરૂરી છે છતાં તે આમ ફરે છે જો આ અમર્યાદિત બની જાય તો આ કોઈ એક વ્યક્તિગત જીવન નહીં રહે તે જતું રહેશે પરંતુ તે આ શરીરની સીમાઓની અંદર છે છતાં તે એવા પરિમાણને સ્પર્શી રહ્યું છે જે અનંત છે હવે આ મર્યાદિત ઉર્જા આ પ્રકારે ફરે છે તો આ પ્રમાણે આપણે અનંતનું પ્રતિક શોધ્યું છે શૂન્ય અને અનંત મેડ ઇન ઇન્ડિયા કારણ કે ઊંડાણપૂર્વક ધ્યાન કરતા વ્યક્તિની જરૂર છે એ નંબર પર પહોંચવા કે જે કંઈ નથી શૂન્ય એ કંઈ નથી અનંત એ પણ કંઈ નથી એ નંબર સિસ્ટમ પર પહોંચવું કે જે ખરેખર કંઈ અપનાવતું જ નથી આ ફક્ત ગહન રીતે ધ્યાન કરતી વ્યક્તિ દ્વારા જ થઈ શકે બાકી તે ન થઈ શકે તો અમે અનંતનું એક પ્રતિક અહીં મૂકીશું અને એક ઝીર્ણું બિંદુ તેમાં હશે અને તે ધીમે ધીમે ગતિ કરશે તેની લાઇન ઉપર અને તે યાત્રા કરશે અનંતના પ્રતિકની ઉપર એક સાયકલ પૂરી કરવામાં લગભગ સાડા ચાર મિનિટ થશે હું ઈચ્છું છું કે તમે બંને દ્રષ્ટિની રીતે અને માનસિક રીતે જો શક્ય હોય તો તમે તેનામાં તમારી ભાવના નાખો કારણ કે જ્યાં સુધી તમે ભાવનાત્મક રીતે નહીં જોડાયેલા હો તમે માનસિક રીતે નહીં જોડાઈ શકો तमारा हाथ खुला राखो स्थिर तमारू ध्यान केंद्रित करो दृष्टि द्वारा मानसिक तथा भावनात्मक ध्यान संपूर्ण रीते सफेद बिंदु पर आँखों खुली તમારી આંખો બંધ રાખો અને સ્થિર બેસી રહો તમારી આંખો બંધ રાખો અને સ્થિર બેસી રહો સ્થિર બેસી રહો હલ્યા વગર એકદમ સ્થિર દરેક ક્ષણોની શરૂઆત અને અંત હોય છે સ્થિરતા શરૂઆત વિહીન અને વિહીન હોય છે સ્થિર રહો એકદમ સ્થિર તમારા શરીરને સ્થિર રાખો સંપૂર્ણ સ્થિર ਗੁਣ ਨਹੀਂ ਆਵੇ ਗੁਰੁ ਨ ਮਾਨੇ ਤੋ ਗੁਣ ਨਹੀਂ ਆਵੇ ਗੁਣ ਜਨ ਮੈਂ ਬੇਗੁਣੀ ਕਹਾਵੇ ਗੁਰ ਬਿਨ ਕੈਸੇ ਗੁਣ ਗਾ

ता समय लो लोता समय लो धीरे एकदम धीरे तरी आँखो खोलो